नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे बहुपदी चैप्टर नी अंदर शेष प्रमेयनो अभ्यास करवाना छे। शेष प्रमेय शीखता पहेला आपणे थोड़ुं अगाउना धोरणनुं रिविजन करवुं पड़शे भांगाकार भागाकार करीशु। तो जो पंदर ने आपने छ वड़े भांगीशु, छ दो बार, तो आपने आया त्रण वधशे। हवे जो विद्यार्थी मित्रों, अहीं जे नीचे वधे छे एने आपणे शुं कहीए छीए, शेष। आपने ऊपर जे मळ्युं तेने भागफळ, जेने आपणे भांगीए छीए तेने भाज्य, अने जेना वडे भांगीए छीए तेने भाजक कहेवाय छे। आवुं मे सरळ उदाहरण द्वारा आ बधुं शीखवा माटे तमने एक्झाम्पल लीधुं हतुं के जे नीचे वधे तेने आपणे शेष कहीए छीए, ऊपर मळे छे तेने भाग पण कहीए छीए, जेने भांगीए छीए तेने भाज्य कहेवाय, અને જેના વડે ભાંગીએ છીએ તે ભાજક। હવે જો આ ભાજ્ય આપણને કઈ રીતે મળે, તો કે આ 6 અને ઉપર જે મળ્યા 2, આ બેનો તમે ગુણાકાર કરો, 6 ગુણ્યા 2 ને એમાં શેષ ઉમેરી દો, 6 દુ 12, 12 ને 3 15 મળી ગયા। બધામાં આવું જ થાય ભાગાકારમાં। ફરીવાર તમને સમજાવી દઉં, આપણને જે અંદર ભાજ્ય છે 15 ये आपने कई रीते मळे, तो कि ये भाजक अने आ भागफळ आ बेनो गुणाकार करो तमे, 6 गुणा 2 ने मा शुं उमेरवानुं, शेष, तो आपने भाज्य मळी जाय छे। तो जो भाज्य कई रीते मळे, तो आ भाजक अने भागफळ नो गुणाकार, એમાં શું ઉમેરવાનું, શેષ। જો ભાજ્ય શું છે આપણા ઉદાહરણમાં 15, ભાજક આપણે શું લીધો તો 6, ભાગફળ આપણને શું મળ્યો 2, વત્તા શેષ આપણને શું મળ્યો 3। તો જો 6 ગુણ્યા 2 એટલે 12, 12 ને 3 15। હજી આપણે આમાં જે એક પોઈન્ટ આપણે શીખવાનો છે એ શું છે, તો કે જો અહીં શેષ શું મળે છે 3, શેષ 3 મળે છે, મતલબ કે શૂન્ય મળતી નથી। શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા મળે ને શેષમાં, તો આ 6 છે ને તે આ 15 નો અવયવ નથી। અહીં શેષ 3 વધે છે, માટે 6 એ 15 નો અવયવ નથી। આ 6 છે ને એ આ 15 નો અવયવ નથી। શું કામ, શેષ 3 વધે છે। અવયવ ક્યારે બન્યું, તો ચાલો આપણે બીજા એક્ઝામ્પલ દ્વારા એ સમજી લઈએ। હજી આપણે એક સરળ ભાગાકારનું ઉદાહરણ લેશું। બાર ને 6 વડે
अंगो। हवे जो आपणे 12 ने 6 वडे भागाकार करीशुं, ભાંગીએ છીએ તેને ભાજીય, અને જેના વડે ભાંગીએ છીએ તેને તો આપણને પાછા ભાજ્ય 12 મેળવવો હોય તો કઈ રીતે મળે? તો જો 6 ગુણ્યા 2 12, 12 વત્તા 0 એટલે 12, ભાજ્ય કઈ રીતે મળે? તો કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। ભાજ્ય શું છે આપણે? 12, ભાજક શું છે? 6, ભાગફળ આપણને શું મળ્યું? 2, શેષ આપણને શું મળ્યું? 0। તો જો વિદ્યાર્થી મિત્રો અહીં શેષ 0 મળે છે, શેષ 0 મળે છે એનો મતલબ તો કે આ 6 છે ને એ આ 12 નો અવયવ છે। અહીં શેષ 0 મળે છે માટે 6 એ 12 નો અવયવ છે। આ 6 છે ભાજક છે ને એ ભાજ્ય નો અવયવ થાય ક્યારે? શેષ 0 મળે તો। વિદ્યાર્થી મિત્રો આ બે સરળ ઉદાહરણ દ્વારા આપણે આ સમજવાનું છે। હવે આપણે શેષ પ્રમેયની વ્યાખ્યા લખીશું અને આગળ વધીશું। જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને x-1 વડે ભાંગતા શેષ x-a વડે ભાંગતા શેષ pa મળે છે। જ્યાં x-1 એ લખ્યું છે ને તે સુરેખ બહુપદી છે, ફરીવાર જો બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને સુરેખ બહુપદી x-a વડે ભાંગતા શેષ આપણને પીએ મળે છે। અહીં જે એ છે ને આ એ બિલોંગ્સ ટુ આર છે, આ એક વાસ્તવિક સંખ્યા છે। હવે આપણે અગાઉ એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગાકાર કરતા તો આપણે શીખી ગયા, પણ હવે આપણે એક બહુપદી વડે
બીજી બહુપદીનો ભાગાકાર કરતા શીખવાનું છે। આમાં આપણે ભાગાકાર તો કરવાનો છે પણ બે બહુપદી લેવાની, એક બહુપદી વડે બીજી બહુપદીનો ભાગાકાર। तो विद्यार्थी मित्रों खास समझो, एक बहुपदी वडे बीजी बहुपदी नो भागाकार करवानो छे। तो आपणे बे जुदा जुदा उदाहरण द्वारा आपणे आ समझीए के आनो भागाकार आपणे कई रीते करी शकीए। तो चलो आपणे उदाहरण द्वारा लईए। बहुपदी px बराबर x प्लस 3x ની 2 ઘાત માઈનસ 1 ને બહુપદી g x प्लस x વડે ભાગાકાર કરો। तो विद्यार्थी मित्रों भागाकार करवानो छे पण जो आ बहुपदी छे ने आ बहुपदी छे, आ बहुपदी ने आपणे आना वडे ભાગવાના છે। तो आमा आपणे भागाकार कई रीते करो खास समझो। सौ प्रथम तो आपणे आ बे बहुपदी ने प्रमाणित स्वरूप में फेरवी पड़शे। सौ प्रथम प्रमाणित स्वरूप में गोठो। प्रमाणित स्वरूप એટલે શું? तो કે ઉતરતા ક્રમમાં પદોની ગોઠવણી કરવી, એનો મતલબ જે સૌથી મોટી ઘાત હોય એ પહેલા પદ આવે, પહેલા પદ ઉપર આવે, પછી ક્રમશઃ એક એક ઘટતી જાય, એ આપણે ઉતરતો ક્રમ। તો જો આપણે બહુપદી px લખી પ્રમાણિત સ્વરૂપમાં તો સૌથી મોટા મોટી ઘાત હોય ને પહેલા પદ ઉપર 3x ની 2 ઘાત, 2 ઘાત પછી કયું પદ રાખવાનું? ચલ x ની 1 ઘાત વાળું, તો આ રહ્યો x, પછી ચલ x ઉપર 0 ઘાત, મતલબ કે અચળ પદ રાખવાનું -1। હવે આપણે બહુપદી gx લખી નાખી પ્રમાણિત સ્વરૂપમાં। સો મોટા મોટી ઘાત વાળું પદ કયું છે? ચલ x ની 1 ઘાત વાળું પદ, તો એ પહેલા 1 ઘાત પછી क्यू पद आवे अचल पद प्लस 1। तो आपणे बन्ने बहुपदी ने आपणे प्रमाणित स्वरूप में लखी देवू। हवे आपणे आ बहुपदी px छे ने तेने आपणे gx वडे भागाकार करवाना छे। ચાલો આપણે આનો ભાગાકાર કઈ રીતે કરવો? તો જો સૌપ્રથમ તો ભાજ્યનું પહેલું પદ અને ભાજકનું પહેલું પદ આ બેનો ભાગાકાર કરવાનો રહેશે। ભાજ્યનું પહેલું પદ 3x ની 2 ઘાત, ભાજકનું પહેલું પદ 1x। યાદ રાખજો ભાગાકારમાં ભાજ્યનું પહેલું પદ ભાંગા ભાજકનું પહેલું પદ। તો અહીં જોઈ શકો છો આ ચલ x ઉપર 2 ઘાત છેદમાં ચલ x ઉપર 1 ઘાત। તો આપણે આ ઘાત અને ઘાતાંકનો નિયમ લાગુ પડે છે, બંને ચલ સરખા છે તો વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતાંકની શું થાય? બાદબાકી થાય। તો 3 એમ ના આ 2 ને 1, 2 માંથી 1 જાય તો x ની 1 ઘાત। આપણે ઉપર 1 લખીએ તો ચાલે અને ન લખીએ તો ચાલે।
तो आज भागाकार करवाथी ऊपर भागफळ में मुकवा आपने पेलू पद मिली गयु त्रण एक्स घात त्रण एक्स घात के रीते मिले तो जो आ बे गुणाकार करिए मिली जाए हवे आपणे शुं करवानुं त्यार पछी तो भागफळनुं जे पेलू पद मिल्युं ने एने आपणे आ भाग भाजकना बीजा पद साथे गुणाकार करवानो रहेशे तो अहीं आपणे जोई शकाय छे के भागफळनुं पेलू पद त्रण एक्स एने गुणा भाजकनुं आ बीजुं पद प्लस वन आ बे नो गुणाकार करीए एटले त्रण एक्स मळे तो आ बे नो गुणाकार करीने अहींया पद मूकवा त्रण एक्स परिवार विद्यार्थी मित्रों तमने पाछो स्टेप शीखाई दो पहला आपणे शुं कर्युं तो भाजक नुं पहेलुं पद भागा भाज्य नुं पहेलुं पद भागा भाजक नुं पहेलुं पद आ बे ना पहेला पद नो भागाकार एमां અંશમાં ઉપર શું લખવાનું ભાજ્ય નું પહેલું પદ અને છેદમાં ભાજક નું ભાગાકાર તરીકે જે જવાબ મળ્યો ઉપર મૂકી દીધો ભાગફળમાં પછી શું કર્યું તો હંમેશા આ બીજું પદ હોય ભાજકમાં ત્રીજું પદ એનો આ ભાગફળ સાથે ગુણાકાર જ કરવાનો તો આ બે નો ગુણાકાર કર્યો એ અહીંયા મળ્યો તો જો હવે આપણે જો નિશાની બદલાવવાની થશે અહીં અહીં જે નિશાની આપેલી હોય ને એના કરતા વિરુદ્ધ મૂકી દો અહીં કાય નથી એટલે શું કરવાના પ્લસ એની વિરુદ્ધ નિશાની માઇનસ અહીં શું છે પ્લસ નિશાની તેની વિરુદ્ધ નિશાની માઇનસ આનો મતલબ એવો થયો કે અહીં જે પદ મૂક્યો ને એ આ નીચેની નિશાની હવે આની ગણવાનું આ ઉપરની ને આ ભૂલી જાઓ તો જો આ પ્લસ 3x ને આ માઇનસ 3x અને પેલું પદ હંમેશા ઉડી જ જાય હવે આ બીજું પદ જો આનિશાની પ્લસ ભૂલી જાઓ આ પ્લસ 1x ને માઇનસ 3x બરોબર તો 3 માંથી 1 જાય તો 2x ને નિશાની કેની મૂકવાની મોટી સંખ્યાની તો આ અહીં 1 છે ને અહીં 3 છે એટલે 3 આગળની નિશાની આવે માઇનસ તો આ રીતે ભાગાકાર કરવાનો છે હવે એના પછીનું પદ નીચે ઉતારો માઇનસ 1 તો ફરી પાછો આ પહેલું પદ મળ્યું તો આ પહેલા પદને આના વડે ભાગવાનું થશે આ પહેલા પદ વડે તો અહીં માઇનસ 2x એને ભાજકના પહેલા પદ x વડે ભાગો તો આ x x સુધી જાય અને માઇનસ 2 વધે આ જે પદ મળ્યું જવાબ એ આપણે ઉપર ભાગફળમાં મૂકવાનું હવે શું કરવાનું તો ભાગફળમાં જે આ પદ મળ્યું એને આ બીજા પદ સાથે ગુણાકાર કરતા કરો જેમ આમાં કહ્યું છે એ મુજબ માઇનસ 2 ગુણ્યા 1 બરાબર માઇનસ 2 હવે આપણે શું કરશું તો અહીં જે બે પદ આપણને મળ્યા તેની નિશાની બદલાવીને આપણે વિરુદ્ધ મૂકી દેવાની માઇનસ પ્લસ માઇનસ એટલે પ્લસ હંમેશા યાદ રાખજો આ પહેલું પદ હોય ને ઉડી જ જાય માઇનસ 2x ને નીચેની નિશાની કરવાની પ્લસ 2x બે પદ ઉડી ગયા અહીં જો માઇનસ 1 અને પ્લસ 2 એટલે બે માંથી 1 જાય તો 1 હવે આપણને અહીં 1 મળ્યો હવે આપણને પ્રશ્ન એ થાય કે હજી આ ભાગાકાર થશે ત્યાં અટકી ગયો તો જો અહીં ભાજકની મોટા મોટી ઘાત કેટલી છે ચલ x ઉપરની 1 અહીં જે શેષ મળી એની ઘાત કેટલી તો આપણે ખબર છે અચળ પદ હોય એમાં આપણે લખી શકાય x ની 0 આપણે ક્યારે દર્શાવવામાં આવતું નથી પણ શું લખી શકાય ચલ x ની 0 આનો મતલબ એવો થયો કે ભાજક કરતા શેષ ની ઘાત નાની થઈ જાય ને આ ભાજક કરતા અહીં શેષ ની ઘાત નાની થઈ જાય ને એટલે ભાગાકાર અટકી જાય સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો જો અહીં આપણે આ ભાગાકાર કરો એક બહુપદી વડે આપણે બીજી બહુપદીનો ભાગાકાર કર્યો તો ચાલો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ
પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભાજ્યને px કહીએ છીએ, ભાજકને આપણે gx ને ભાગફળને આપણે qx કહીશું, વત્તા શેષને આપણે rx કહીશું। तो आप जो भाज्य में कई बहुपदी है, त्रण एक्स नी बे घात प्लस एक्स माइनस वन आपने कई रीते मळे, तो के भाजक गुणिया भागफळ वत्ता शेष। तो भाजक एटले एक्स प्लस वन, भागफळ एटले त्रण एक्स माइनस बे वत्ता शेष एटले एक। तो आ बे नो गुणाकार करो, एमा एक उमेरी दियो एटले आ बहुपदी आपणने मळी जाय। अहीं जो शेष केटलो मळ्यो, एक, मतलब के शेष शून्य मळतो नथी। शेष शून्य ना मळे एटले समझी लेवानुं के आ x + 1 छे ने ई आ बहुपदी नो अवयव नथी। अहीं शेष एक वधे छे, माटे आ बहुपदी भाजक x प्लस वन ए भाज्य बहुपदी त्रण एक्स नी बे घात प्लस एक्स माइनस वन नो अवयव नथी। तो विद्यार्थी मित्रों आपणे आ समझाई गयुं ने, एक बहुपदी ने बीजी बहुपदी वडे भागाकार करता शीखी गया। सरस, चलो हवे आपणे एक बीजो उदाहरण लईए। विद्यार्थी मित्रों आ बीजा उदाहरणमां बहुपदी px बराबर x घन प्लस 1 ने x प्लस 1 वडे भागाकार करो। तो विद्यार्थी मित्रों चलो हवे आपणे आने सौ प्रथम प्रमाणित स्वरूप में लखवा। तो चलो बहुपदी पी एक्स बराबर मोटा मोटी घात वालू पद पेला एक्स नो घन, जो पछी डायरेक्ट आवी जशे अचल पद। तो अचल पद आवी जाय એટલે વચ્ચે ને આપણે 3 ઘાત પછી 2 ઘાત વાળું પદ 1 ઘાત વાળું પદ એ અહીં આપેલું નથી। આપણે લખવું હોય તો શું કરી લખી શકાય, આગળ 0 કરી સહગુણક 0 0 x ની 2 ઘાત વત્તા સહગુણક 0 x ની 1 ઘાત પછી જાય 1 ઘાત પછી કયું પદ આવે અચળ પદ, તો તે આપેલું છે। ઓકે આ બહુપદી ને આપણે gx નામ આપી દઈએ, એમાં તો ઓલરેડી આપણને પ્રમાણ સ્વરૂપમાં આપેલું જ છે, મોટા મોટી ઘાત પહેલા પછી અચળ પદ x + 1। ચાલો આપણે એનો ભાગાકાર કરીએ। चलो विद्यार्थी मित्रों पहला उदाहरण में मैं तुमने कीधेलो छु कि भागाकार કઈ રીતે કરવાનો, તો કે આ ભાજ્યનું પહેલું પદ ભાંગા ભાજકનું પહેલું પદ આ બેના પહેલા પદનો ભાગાકાર કરવાનો, x નો ઘન ભાંગા x ભાગાકાર ચલમાં ભાગાકાર કઈ રીતે, તો બે ઘાતાંકોની બાદબાકી 3 માંથી 1 જાય તો x ની 2 ઘાત, ઈ આપણે જવાબ મળ્યો ક્યાં મૂકવાનો ભાગફળમાં। આપણને પેલું પદ મળી ગયું x નો ઘન। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, તો કે આ ભાગફળમાં જે પદ મળ્યું તેને આ ભાજકના બીજા પદ સાથે ગુણાકાર કરવાનો, x ની 2 ઘાત ગુણ્યા 1 એટલે ગુણાકાર કરીએ એટલે પદ પોતે જ મળી જાય x ની 2 ઘાત। તો આ બેનો ગુણાકાર કરીને જવાબ ક્યાં મૂકવાનો અહીં, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું, તો
तो कि आप जे बे पद मिले निशानी बदलाई नाखवानी अहीं प्लस छे એટલે અહીં માઈનસ થશે અહીં પ્લસ છે એટલે અહીં માઈનસ થશે હંમેશા શું કીધું છે કે પેલું પદ ઉડી જાય આ પ્લસ x નો ઘન ને માઈનસ x નો ઘન આપણે આ ઉપરની નિશાની નહીં ગણવાની હવે આ ગણો માઈનસ x નું આ પેલું પદ ઉડી ગયું હવે અહીં જો આ પ્લસ 0x ની 2 ઘાત ને માઈનસ e x નો 2 ઘાત માઈનસ 1 માં 0 ઉમેરી એટલે માઈનસ 1 જ મળે जीरो साथ आपने सरवाड़ो करो बाद बाकी करो तो एक पद पोते जो मरी जाए इन्हें आप अच्छी नंबर पर नीचे उतारो जीरो एक्स चार अबे आप फरी पाचो आप पहला पद ने अनावड़े भागा का करें सो माइनस एक एक्स नी बी का आइंगा एक्स आप आइए एक लकी है तो चाले अरे नो लकी तो कौन चाले चार माइनस एक यम नाम चार ऊपर आए एक ऊपर बी का आए एक का बी माथी एक जाए तो एक सी एक का अहीं जे जवाब मळ्यो ऊपर आपणे भाग पर मूकवानो माइनस एक आपणे एक लखता नथी तो पण चाले माइनस एक तो आपणे आपेलो पद मळ्यो हवे आनो शुं करवानो छे भाग पर आपणे मळ्यो एने आ बीजा पद साथे गुणाकार माइनस एक गुणा ये एक तरह गुणाकार करिए तो एक पद पोते जो मिली जाए माइनस एक्स अभी विद्यार्थी मित्रों तो आप बे निशान बदला के ना पानी हो ये ना कथा विरोध माइनस छे माटे प्लस माइनस छे माटे प्लस तो यही जो इस सको छो माइनस एक एक्स नो स्क्वायर प्लस एक एक्स नो स्क्वायर ला पहले ऊपर दूरी की हो अभी जो जीरो एक्स यहाँ प्लस एक एक्स तो यही एक एक्स जाओ से चलो अभी ना पची नो पद प्लस वन चलो अभी सुख फली पाचो आप पहला पद ने आप पहला पद साथे भागा कर करो एक्स भागा एक्स बराबर एक तो जवाब मेरे ऊपर आप भाग पढ़ मामु को तो आप पहले पद आप पढ़ने मरी गयो अभी भी क्या दिन मित्रों सुख करवानो तो आप भाग पढ़ने आप बीजा पद साथे गुणा था एक गुणा एक बराबर एक बने पदों की निशानी बदले ना को ए प्लस एट माइनस प्लस एट माइनस तो जो ही सको छो प्लस एक्स ने माइनस एक्स એટલે ઉડી ગયા प्लस वन ને माइनस वन એટલે આ બે ઉડી ગયા એટલે શેષ આપણને જીરો મળે તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈ શકો છો આપણને ભાજ્ય કઈ રીતે મળે भाज्य बराबर भाजक गुणिया भागफळ वत्ता शेष भाज्य एटले px भाजक एटले gx भागफळ एटले qx वत्ता शेष ने आपणे rx लीधो भाज्य बहुपदी शू x नो घन प्लस वन भाजक बहुपदी x प्लस वन अपने भागफळ ने शू मळे x नो स्क्वायर माइनस x प्लस वन अने शेष अपने शू मळे जीरो तो विद्यार्थी मित्रों अहीं आपने शेष जीरो मळे छे शेष जीरो मळे छे माटे कही शकाय के आ x प्लस वन छे ने या भाज्य भाज्य बहुपदी नो अवयव छे आ x प्लस 1 ते आ x घन प्लस 1 आनो अवयव छे तो विद्यार्थी मित्रों आ हतो आपणे एक बहुपदी ने बीजी बहुपदी वडे भागाकार करता मैं तमने बधाने शीखवाड्यो तो आ बधाने समजाई गयो हशे